ના છે આ વાંસ છે, આપણે જે ઘરમાં લાકડી બનાવીએ છીએ ને એના ઝાડવા છે. અચ્છા, આ એક પથ્થર નું મૂર્તિ બનાવેલ છે, આ ઝુણવાની મૂર્તિ છે. પથ્થર ની અંદર આ કોતરણી કરી અને આખી આ પ્રતિમા બનાવવામાં આવી છે. તો નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આની પહેલાં આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રુક્ષ્મણીજીના જે લગ્ન થાય છે જે જગ્યા ઉપર માધવપુરના વનની અંદર, તે જગ્યાનો આપણે ઇતિહાસ જાણ્યો અને એ જગ્યા આપણે જોઈ. તમે એ વિડીયોની અંદર ખૂબ સપોર્ટ કર્યો, એના માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. અને મિત્રો, આ જે છે એ વિડીયો આપણે એ જ જગ્યાનો, જે માધવપુર વનની અંદર ઓશો આશ્રમ આવેલું છે ત્યાંનો આપણે આ વિડીયો અત્યારે જોવાના છીએ. જો કે આ ઓશો આશ્રમ છે એ કંઈ એક વિડીયોની અંદર તો આપણે સંપૂર્ણ બતાવી શકીએ નહીં, કારણ કે બહુ મોટું આશ્રમ છે. અત્યારે તો આપણે જે 12 થી 15 મિનિટનો આ વિડીયો આપણે શૂટ કરેલો છે. તો ચાલો આપણે જોઈએ ઓશો આશ્રમ જે માધવપુરની અંદર આવેલું છે. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મારી સાથે ઓશો આશ્રમ માધવપુર. તો આ છે ઓશો આશ્રમ જવાનો જે રસ્તો છે એ પહેલી વાર. તો આ કઈક ઓશો આશ્રમ છે અહિયાં. તમે જ્યારે માધવપુર આવો ત્યારે અવશ્ય એક વાર એક માધવપુરના વનની મુલાકાત લ્યો. ઓશો આશ્રમ, ઓશો આશ્રમ વનમાં આવેલું છે. અદભુત આ જગ્યા ઉપર ફાવું જેવું બનાવેલું છે. આ કઈક ઉપર ચડવાની સીડી છે. તમે હરિદ્વાર ન પૂગી શકતા ત્યાં આવી જવું, હરિદ્વાર જ છે. આ ગુફા બહુ સરસ છે. સમાધિ લઈ લે ગુફા. પાણા માથે ઉગેલા કે હા, પથ્થર માં બનેલા જાડવા. કાપતા બાપતા નહી તમે ક્યાંક ધંધે લગાડો. શેના છે આ વાંસ છે? આપણે જે ઘરમાં લાકડી બનાવીએ છીએ ને એના ઝાડવા છે. અચ્છા, ઠીક. એટલે આ ઘટપણ માં કામ લાગે ને? હા, આ ઘટપણ ની લાકડી કહેવાય. તો અત્યારે આપણે લેવી નથી ને? અત્યારે નથી, અત્યારે નથી લેવાની. પણ લેવાની તો છે. ગમે તે દેખાડીએ છીએ આપણે કે આ વાંસ નું ઝાડ કહેવાય. વાંસ નું ઝાડ કહેવાય. આપણે આવતી પ્રજાને કઈ ખબર નહીં હોય એટલે અત્યારે જોવો તમે, બતાવી દેવાની. હા, તો આ કઈક અહીંયા કુંડ જેવું બનેલું છે. આગળ કઈ કુંડ જેવું છે. શું છે? અદભુત કઈક શિવલિંગ જેવું કઈક સ્ટ્રક્ચર આ જગ્યાએ બનેલું છે. અને અહીંયા પણ આવું કઈક આ મસ્ત એવું વાતાવરણ છે અને એકદમ શાંતિમય વાતાવરણ આ જગ્યા ઉપર છે. અહીંયા એક ઉપર મંદિર આવેલું છે,
ત્યાં આપણે જઈએ. ચાલો. પુરાતન મંદિર છે. પુરાતન કે પૌરાણિક? પુરાતન. પુરાતન મંદિર, સોરી ભાઈ. પુરાતન એટલે કેવું? રાંધણ માતા. મેં નહીં બતાઉંગા. રાંધણ માતાજીનું લાગે છે. આગળ જઈએ પછી ખ્યાલ આવે. અહીંયા તો આ કઈક ટ્રેકિંગ જેવું બનાવેલું હે. પુલ બનાવેલ છે. અચ્છા, આ અહીંયાથી આ મંદિર જવાનું એમ. અદભુત. આ જગ્યા ઉપર વોલીબોલનું પણ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલું છે. આમાં જવાય ક્યાંથી? ક્યાંથી? વાહેથી. તો આ બાજુથી ક્યાંકથી આમ ફરીને અહીંયા અંદર જવાય છે. એક મંદિર આ જગ્યા ઉપર પણ આવેલું છે. આ એક પથ્થરની મૂર્તિ બનાવેલ છે. આ જૂનવાણી મૂર્તિ છે. જોવો, એની ઉપર નથી છત કે નથી કાંઈ. કેટલા વર્ષો થઈ ગયા હશે. આપણે કોઈ દેવી દેવતા કોઈ હશે એનું આપણે નામ નથી આવડતું, પણ હશે એમની પ્રતિમા છે આ જગ્યા ઉપર. નવદુર્ગા માતાજીનું છે. આ બેન અહીંયા રહે છે. એ બધા રેસિડેન્ટ છે. એ બધા એમ કહે છે કે નવદુર્ગા માતાજીનું મંદિર છે. ચાલો આપણે ઉપર જઈએ. નવદુર્ગા માતાજીનું મંદિર જુઓ. હનુમાનજીની પેલા મૂર્તિ રાખવામાં આવેલી છે. અને આ જે અંડર કન્સ્ટ્રક્શન ની અંદર છે અત્યારે, તો આરસપાણા નું કઈક આ મંદિર જેવું સ્ટ્રક્ચર બનાવેલું છે. અને આની અંદર નવદુર્ગા માતાજીના અલગ અલગ સ્વરૂપ રાખવામાં આવેલા છે. તો આ પ્રમાણે નવે નવ મંદિર આ જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ જગ્યા આખી અંડર કન્સ્ટ્રક્શન છે. રિનોવેશનનું કામ ચાલુ છે. આ એકદમ પૌરાણિક મંદિર છે. અને આ મંદિરની શું કહાની અને કથા હોય આપણને ખ્યાલ નથી, પણ આ જોતા તમે જોઈ શકો છો કે પથ્થરની અંદર આ કોતરણી કરી અને આખી આ પ્રતિમા બનાવવામાં આવી છે. તો આ જગ્યા ઉપર ભગવાન શ્રી રામની પ્રતિમા છે. એટલે આ જે જોતા એવું લાગે છે કે આ જે રામાયણનું જે યુદ્ધ હતું એનું કંઈક અહીંયા દર્શાવવામાં આવેલું છે. આપણે જાજી ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ને અહીંયાથી જ ઉપર અહીંયા એક બીજું મંદિર આવેલું છે. અને બીજું એક મંદિર જો આ સામે આવેલું છે, જે આખા એક પથ્થરના જે ટુકડો છે એની ઉપર આખું મંદિર બનાવવામાં આવ્યું છે. ને જવા માટે જે તમને જો આ પુલ જેવું દેખાય છે, ત્યાંથી જવાનું છે. તો આપણે જેમાં પેલા મંદિર જોયું એની સામેથી એક્ઝેક્ટ આ પુલ જાય છે અહીંયા મંદિર સુધી. તો આ કંઈક ઓશો આશ્રમની ઉપરથી આવો કંઈક નજારો છે. ને આ જે મંદિર છે એ મંદિર આપણે જોઈએ અહીંયા શેનું છે એ ખબર નથી, પણ આખું એક મંદિર છે. એ એક હોડી, જે આપણે હોડી આવે ને ફિશિંગ માટેની, એના આકારની અંદર આખું એક મંદિર બનાવવામાં આવેલું છે. અચ્છા, આ પણ માતાજીનું મંદિર છે. આ બાજુમાં બજરંગબલીની પણ ચિત્રકામ, આ બાજુ ગણપતિ બાપા. આ કંઈક આ રીતનું આ જગ્યા ઉપર માતાજીનું મંદિર આવેલું છે. ને આ મંદિરની પાછળના ભાગમાં જ આખે આખું ઓશો આશ્રમ અહીંયાથી જોવા મળે છે. તો આ કંઈક છે ઓશો આશ્રમ આ રીતનું. શાંતિમય વાતાવરણ છે. પશુ પક્ષી ના ચારે બાજુ અવાજ ચાલુ છે.
અને વાંદરા પણ એટલા બધા છે, આપણા જેવા નથી ને પણ. અને આજે અંદર તમને હમણાં મેં બતાવ્યું કે વોલીબોલ ગ્રાઉન્ડ, તો આ જગ્યા ઉપર આ વોલીબોલ ગ્રાઉન્ડ આખું બનાવવામાં આવેલું છે. અને જે વાંચો ઓલો રસ્તો રહ્યો ત્યાંથી અંદર અહીંયા આવવાનું છે. એક અદ્ભુત જગ્યાનું જે આ ગ્રાઉન્ડ છે એ બનાવવામાં આવ્યું છે. જોકે આખી જગ્યા જ આ અદ્ભુત બનાવવામાં આવેલી છે. ને આ કંઈક આખું દીવડા જેવું સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. આપણે જે મેં તમને હમણાં ઓલું પુલવાળું મંદિર બતાવ્યું એ આ જગ્યાથી જવાય છે, પણ આ મંદિર બંધ છે. કયા કારણોસર એ આપણે ખબર નથી, પણ અહીંથી આ રસ્તો છે ત્યાંથી અંદર જવાય છે. તો આ જે વોલીબોલ ગ્રાઉન્ડ મેં બતાવ્યું હતું એ આ જગ્યા ઉપર અહીંથી આમ નીચે જવાય છે. અહીંયા સ્ટેપ જેવું બનાવેલું છે, આમ સ્ટેપ તો નથી પણ ટૂંકમાં બનાવેલું છે. આ કંઈક હકીકતમાં તો આ બધી છે ને પેલાના જમાનાની અંદર જે પાણા આપણે પથ્થર કાઢતા ને એની ખાયણું જ હતી. કેટલા વર્ષ પેલાની હતી આ? ઓછામાં ઓછી 400-500 વર્ષથી હશે. ઈ જમાનામાં આવા મંદિર બનાવ્યા છે? હા, ત્યારે એ કારીગર તો હશે ને કોક આવા અદભુત મંદિર બનાવવા વાળો. એટલે આ આખું અંદાજિત છે ને 100 વીઘાની અંદર રહે ને? કુદરતી નથી, બનાવવામાં આવેલું છે માણસો દ્વારા, પણ આની અંદર થી જે પથ્થર કાઢી અને આ જે આખે આખું સ્ટ્રક્ચર છે ને એ આકાર આપેલો છે ને બનેલું છે. નીકળ્યા જોઈ ને જોતો ખરી આમાં તું. આ જે સામે દેખાય છે એ રસ્તા જેવું છે, પણ આની અંદરથી છે ને ચોમાસાની અંદર પાણી આવે છે. અને આપણે તો ખાલી વિચારી શકીએ કે પાણી આવતું હોય ત્યારે કેવો અદ્ભુત નજારો હશે. કેમાં આમાં નાવા જાય? તો ભાઈ આમાં છે ને એમ કે છે કે આમાં પાણી આવે ને ત્યારે નાવા પણ લોકો જાય છે. તો કંઈક અદ્ભુત જ મજા આવતી હશે એ લોકોને. જેમાં સામે છે ને એ આખું જો આમ કુંડ જેવું આખું કંઈક બનાવેલું છે, એ આખું પાણીનું ભરેલું હોય ચોમાસાની અંદર. આ જગ્યા ઉપર તમે જો પોતર કામ ને બધું બહુ મસ્ત કરેલું છે, જ્યાં રથ જેવું ને એવું બનાવેલું છે. તો આ જગ્યા ઉપર ચોમાસાની અંદર આખું પાણી ભરાઈ જતું હોય તો લોકો નાવા પણ આવે છે. જો આ કઈક આવો અદભુત નજારો છે, ત્યાં અંદર પણ જો એક મંદિર જેવું દેખાય છે. આખું જંગલ જેવું જ છે, પણ અહીંયા છે ને માણસો રહે છે, માણસોના ઘર પણ છે. અહીંયા પણ કઈ કુવા જેવું અદભુત છે. આ કઈક આખું છે ને જંગલ જેવું જ છે. જો અહીંયા નીચે ખાઈ છે, ખાણ જ આપણે જે પાણા જે પથ્થર નીકળે ને એની ખાણ જ છે. અને આ જગ્યા ઉપર સ્ટ્રક્ચર એવું હું બતાવું તમને હમણાં, સિંહ બનાવેલો હોય મસ્ત. તો જો આખી આખી નીચે ખાઈ જ છે, આખી ખાણ જ છે. ને અહીંયા પણ એક મંદિર આવેલું છે મહાદેવનું. અહીંયા સરસ્વતીનું મંદિર આવેલું, સરસ્વતી માતાજી, સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે. અને આ એક પ્રતિમા આખી અલગ જ પ્રકારની બનાવવામાં આવેલી છે.
અને આ પણ સરસ્વતી માતાજીનું અહીંયા મંદિર બનાવવામાં આવેલું છે. અદભુત સિંહ જોવા મળશે. આ પ્રતિમા આખી કઈક વિચિત્ર અને અલગ જ છે. તમે જોઈ શકો છો કઈ નાનું છોકરું એક છે, આ સિંહ છે. આ જે પ્રતિમા છે ને એ આખી પથ્થર માંથી બનાવેલી છે. પથ્થર માંથી જ બનાવી ને, કોતરણી કામ છે, આખો કોતરણી કામ કરી. કેટલા વર્ષો જૂની હશે એ અમને ખ્યાલ નથી. જો એક બાજુમાં બાબાની પણ પ્રતિમા બનાવેલ છે, એની બાજુમાં એક બાબો પણ છે. આ પ્રતિમા કઈક આખી વિચિત્ર પ્રકારની છે ને, સિંહની બાજુમાં બનાવેલી છે, સફેદ પથ્થર. ને જો આ આખી હે ને પથ્થર માંથી બનાવેલી છે. જો માથે તો આ ઓલું પુટી આપણે કહે ને એ કરેલું હોય સિમેન્ટનું, પણ આ આખી હે ને કોતરણી કામ કરીને પથ્થર માંથી આખી આખી આ સિંહની પ્રતિમા બનાવેલી છે. આ જે વસ્તુ છે એ કઈક ખબર નહીં વિચિત્ર, આવી પ્રતિમા તો આપણે પહેલી વાર જોઈ ને. સિંહની બાજુમાં નાનું બાળક ઊભું હોય એવી. તો આખું એક જંગલ વન જ છે.